નમસ્કાર દર્શક મિત્રો, હું હરદ્વાર ગોસ્વામી યે બાત કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. યે બાત કાર્યક્રમમાં દર વખતે એક વિશેષ પ્રતિભાને આપની સમક્ષ અમે પ્રસ્તુત કરીએ છીએ. અમારો મોટાભાગે ઉપક્રમ એવો છે કે યુવા પ્રતિભા આપની સમક્ષ આવે અને એમની વાત પ્રસ્તુત કરે. આજે એક એવી યુવા પ્રતિભા આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું, હર્ષ મેસવાણિયા. વ્યક્તિગત રીતે હું એમની પ્રતિભાનો ચાહક છું. ગોહિલની ખાણથી ગુજરાત સમાચાર સુધીની એમની સફર છે. બીજ ગામમાં એમના શબ્દના બીજ રોપાયા અને એ ધીરે ધીરે વૃક્ષ અને હવે વટવૃક્ષ તરફ ગતિ કરી રહ્યા છે. હર્ષ મેસવાણિયા સાધુ પરિવારમાંથી આવે છે. સાધુ એટલે સજ્જન એક અર્થ એવો પણ થાય, તો બંને શબ્દ એમને યોગ્ય છે. સાધુ પરંપરામાંથી આવે છે અને સજ્જન એકદમ ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ. એમને જોઈને એવું આપણને સહેજ પણ ન લાગે કે આ હર્ષ મેસવાણિયા આટલા મોટા સજ્જ લેખક છે. રાજકોટમાં રહીને માસ કમ્યુનિકેશન માસ્ટર્સ એમણે કર્યું અને ત્યાર પછી એમફિલ પણ કર્યું જર્નાલિઝમ ક્ષેત્રે, અને વિવિધ અખબારોમાં જાણીતા અખબારોમાં એમણે એમની સફર આદરી. સંદેશ, જય હિન્દ અને હવે ગુજરાતના અગ્રગણ્ય દૈનિક ગુજરાત સમાચારમાં એમની પૂર્તિ સંપાદક તરીકે તેઓ કાર્યરત છે. હર્ષ મેસવાણિયા માટે એક બહુ જ સારી વાત, બહુ જ નાની ઉંમરે એમને તાજેતરમાં જ નેશનલ એવોર્ડ, લાડલી મીડિયા એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. એમની ગુજરાત સમાચારની દર રવિવારે પ્રગટ થતી સાઇન ઇન કોલમ ખૂબ પોપ્યુલર છે, ખૂબ જાણીતી છે. એમના વિષય નાવીન્યને કારણે અને એક એક શબ્દની એમની ચુસ્તતાને કારણે, એક શબ્દ સાથેની નિસ્બતને કારણે એક શબ્દ વધારાનો તમે ક્યાંક આમ કે તેમ કરી શકો નહીં. કવિતા માટે એવું કહેવાય છે કે એમાં એક પણ શબ્દ વધારાનો ન હોવો જોઈએ, એ ઉત્તમ કવિતા. પણ લેખ માટે આવું હર્ષભાઈની કોલમ વાંચીએ ત્યારે આપણને અનુભવ થાય છે. હર્ષભાઈ, યે બાત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો આપને અભિનંદન આપીએ કે આ લાડલી મીડિયા એવોર્ડ, રાષ્ટ્રીય કક્ષાએ જેના પોખણા થતા હોય છે, ખાસ કરીને નારી સંવેદનાના સંદર્ભે આ વિશેષ એવોર્ડ આપને અપાય છે, તો ખૂબ નાની ઉંમરમાં આ એવોર્ડ આપને પ્રાપ્ત થયો એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ હરદ્વારભાઈ. તો આ એવોર્ડના સંદર્ભે અમને જરા અમારા દર્શકો સાથે વાત કરો. આપણે ત્યાં કેવું છે કે કોઈ એમ પૂછે કે ફાધર ઓફ કોમ્પ્યુટર કોણ, હુ ઇઝ ધ ફાધર ઓફ કોમ્પ્યુટર, તો તરત જે લોકો જીકેના જાણકાર હોય એ તરત કહેશે કે ચાર્લ્સ બેબેજ. પણ જો આપણે ત્યાં એમ પૂછવામાં આવે કે હુ ઇઝ ધ મધર ઓફ કોમ્પ્યુટર, તો એ ખબર નથી હોતી આપણને કે, તો એવા વ્યક્તિત્વ જેમાં મેં એડા લવલેસ જે મધર ઓફ કોમ્પ્યુટર ગણાય છે એના પર મેં લેખ કર્યો હતો. એક તિજનભાઈ કરીને એક છે જે પાંડવાની શૈલીની મહાભારત રજૂ કરે છે, તો એને જ્યારે પદ્મવિભૂષણ મળ્યો ત્યારે મેં એમના પર પ્રોફાઇલ કર્યો હતો. એવા વ્યક્તિત્વ વિષયમાં લખ્યું હતું, એ કોલમમાં વારે વારે લખતો રહું છું. તો એ બધા લેખોને લાડલી મીડિયામાં એન્ટ્રી મળી અને એમણે એ કોલમ તરીકે ગુજરાતના કેટેગરીમાં મને પ્રથમ પ્રાઇઝ આપ્યું છે. ક્યાં વાત, એટલે એ લાડલીનો આભાર અને તમે આવી તક આપી છે એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. ના, બિલકુલ નહીં, આપ તો સજ્જ વ્યક્તિત્વ છો એટલે અમારે આપનો આભાર માનવો પડે કે આપ અમારા શોમાં આવ્યા અને અમારી સાથે વાત કરી રહ્યા છો. હર્ષભાઈ, આપ તો એક અંતરિયાળ ગામમાંથી આવી રહ્યા છો ને એક એવરેજ કુટુંબમાંથી આવી રહ્યા છો જેને સાહિત્ય સાથે ક્યાંય ઘણી બધી પેઢીઓ સુધી ક્યાંય નાતો નથી, અને માત્ર 22-23 વર્ષની ઉંમરે કટાર લેખનનો પ્રારંભ કર્યો, જ્યારે ઘણા તો કટાર વાંચતા પણ નથી હોતા, તો શબ્દ સાથે આ જોડાણ કઈ રીતે થયું? આમ તો શબ્દ સાથેનું જોડાણ બાળપણમાં જ્યારે રામાયણ વાંચવાનું શરૂ કર્યું, અમારે તમે જાણો જ છો આપણા સાધુ પરંપરામાં એવું હોય કે પાંચ ચોપાએ રામાયણની થતી હોય, તો
અમારે ત્યાં આજે તુલસીકૃત રામાયણની 5 ચોપાઈ થાય છે. ક્યાં વાત. તો એ અમે જ્યારે હું ભણવાનું શરૂ કર્યું 5 વર્ષની વયે, એના પહેલાં મારા પપ્પાએ મને રામાયણથી ગુજરાતી શીખવ્યું હતું, એટલે ગુજરાતી અને સાહિત્યનો નાતો રામાયણથી શરૂ થયો છે. અને મેં જે મારું પુસ્તક પહેલું પુસ્તક હમણાં જે કર્યું એમાં મેં એ અર્પણ પર રામાયણને કરી છે પુસ્તક, કારણ કે મારો પહેલો પરિચય ભાષા અને સાહિત્ય સાથેનો છે એ રામાયણથી છે. એટલે ત્યારે તુલસીને વાંચીને એવું થતું હતું કે એ લેવલનું નહીં તો એ કંઈક મૌલિક લખવું જોઈએ એમ. એ મને તમે જેમ સવાલ કર્યો એમ એક મારા મિત્રના મમ્મીએ એક માસીએ મને પૂછ્યું હતું કે બેટા તને આ કઈ રીતે તું આ લખે છે એમ, કે પરિવારમાં કોઈ લખતું નથી કોઈ આ નથી. તો ત્યારે મેં પહેલો જ સવાલ જે મને સૂઝ્યો હતો ઇન્સ્ટન્ટ એ હતો કે રામાયણ મારી પ્રેરણા છે એમ, કે એમાંથી મને એ શબ્દ સાથેનું કંઈ એ જોડાણ થયું. અને પછી તો કેવું હતું કે જ્યારે સ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે આમ વાર્તાઓ કવિતાઓ ગમે, પછી નિબંધો લખવાના થાય કે શિયાળાની સવાર, ઉનાળાની બપોર, ચોમાસાની સાંજ, તો એમાં તમારે તૈયારી ના કરવી પડે એમ. એક મૌલિક લખાણ હતું એમ, એટલે એમ લાગતું હતું કે ના આ તરફ કંઈક છે એમ, જે એ એ તરફની યાત્રા શરૂ કરવી જોઈએ એમ. જી ક્યાં વાત. જી બહુ અચ્છે. તો શબ્દ સાથેનું આપનું જોડાણ તો આપે વાત કરી એમ થયું, અને બાળપણથી જ હતું એક પારિવારિક વાતાવરણ. અને આપ કહો છો એમ પૂજ્ય મોરારી બાપુએ કહ્યું છે કે સાધુનો દીકરો એ તો બાળપણમાં ચા અને ખાંડના ડબ્બામાં થાપ દેતો હોય છે, લઈ એમને ત્યાંથી મળતો હોય છે, અને આ રામાયણની ચોપાઈઓથી એના કાન સમૃદ્ધ થતા હોય છે. એટલે સાધુ પરિવાર સામાન્ય રીતે પરિવાર બહુ સામાન્ય એ કોઈ સમૃદ્ધ પરિવાર નથી હોતા, તો એમને મીઠાઈ બહુ જ ઓછી ખાવા બહુ મળતી હોય છે. પહેલાંના સમયની વાત છે આખી. પણ બાપુ કહે છે કે એ મીઠાઈ અમે રામચરિત્ર માનસની ચોપાઈઓ અમારા કાને પડે એટલે અમને એવું લાગે કે અમે તો આજે મીઠાઈ ખાધી છે. તો આ આ પરિવારમાંથી આવ્યા છો, એક પ્રાઉડ મુમેન્ટ છે, એક આનંદની ગૌરવની વાત છે. તો શબ્દ સાથે આપનું જોડાણ થયું, પણ પત્રકારત્વ ક્ષેત્રે જવાનું ક્યારે વિચાર્યું, કઈ રીતે થયું? જ્યારે મેં 12th પૂરું કર્યું ત્યારે મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે હું શિક્ષક બની જાઉં અને પીટીસી કરીને. પણ ત્યારે એવું થયું નહીં, એક મને એમ થયું કે ના એ મારે ટીચર નથી બનવું. પછી મેં ગ્રેજ્યુએશન કર્યું. મીનવાઈલ એવું હતું કે અમારા લોકોને એક બિઝનેસ હતો, જે ઉંમરે બધા સ્કૂલ કે કોલેજમાં જતા હોય એ ઉંમરે હું બિઝનેસમેન બની ગયો હતો થોડોક નાનકડો. અમારે હોલસેલ ટોબેકોનું અને સોપારીનું અને એનું આખું એ હતું, તો હું એ કરતો અને સાથે હું સ્ટડી કરતો હતો. ત્યારે મારી પાસે અડક ટાઈમ મળતો મને વાંચવા માટેનો. જી જી. કારણ કે એ પેલું પાનનો ગલ્લાની જેમ ન હોય, એટલે ઘરાક આવે પછી પાછો ટાઈમ મળે, ઘરાક આવે વળી પાછો ટાઈમ મળે. તો એ દરમિયાન હું વાંચતો રહેતો. ત્યારે મને એમ થયું કે હું બીજું કંઈ નહીં ભણું, પણ હું આ કરી અને જર્નલિઝમ કરું એમ. કારણ કે છાપાઓમાં વાંચ્યું હોય કે આવો કંઈ કોર્સ થાય છે જી, અને એમાંથી તમે લેખનમાં આગળ વધી શકો, પત્રકારત્વમાં, ન્યૂઝમાં. તો એમ થયું કે ના એ હું એ કરું એમ. અને પછીથી ગ્રેજ્યુએશન પૂરું કરીને રાજકોટમાં ફોર્મ ભર્યું હતું અમદાવાદમાં, પણ પછી રાજકોટમાં એડિશન પત્રકારત્વ ભવનમાં એડમિશન મળ્યું અને એ રીતે પત્રકારત્વ શરૂ થયું, યાત્રા શરૂ થઈ લેખનની. જી. અને બસ ચાલે છે. ક્યાં વાત. બહુ અચ્છે. ચાલે છે નહીં દોડે છે. અને આપ પત્રકારત્વ ક્ષેત્રે એટલા ઓળગોળ છો કે પીટીસીને બદલે પીટીઆઈ આપનાથી હમણાં બોલાઈ ગયું, એટલે એ તમારું તમને ટાંકણી મારીએ તો લોહી પછી નીકળે, પત્રકારત્વ પહેલાં નીકળે, એટલું ઇન્વોલ્વમેન્ટ આપનામાં છે કે રાત દિવસ એની સાથે આપ સતત પનારો આપનો રહ્યો છે. તો હવે એક સવાલ એવો છે કે એવું કહેવાય છે કે જેમ કવિઓ જન્મતા નથી એમ મોટા પત્રકાર એ જન્મતા નથી હોતા. તો જે પત્રકારત્વનો અભ્યાસ કરે હા અને ના બંને, કારણ કે પત્રકાર, લેખક, સાહિત્યકાર કે કવિ એ બધામાં જન્મજાત ગુણો તો હોવાના જ, પણ એ છતાં એક 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 તમારે એને એક પોલિશ કરવું પડે. તો એ પોલિશિંગનું કામ છે એ પત્રકારત્વની પાઠશાળાઓમાં થાય છે,
ક્યારેક થાય છે, અમુક એવી એક દલીલ હોય છે કે એક્ટિવ જર્નલિઝમમાં ન હોય એ લોકો ભણાવતા હોય એટલે, પણ હું એમ માનું છું કે પ્રેક્ટિકલ જરૂરી છે, પણ થિયરી પ્રેક્ટિકલમાંથી જ ક્યાંક ને ક્યાંક આવે છે. એટલે તમે થિયરી ભણો કે લેખ કઈ રીતે લખાય છે, તો તમે જ્યારે પહેલીવાર લેખ લખશો, તમે પહેલીવાર જ્યારે કવિતા લખો કે કોઈ સાહિત્ય નિબંધ લખો છો, ત્યારે તમને એવું તો ખબર પડશે જ કે કંઈક આવું ભણવામાં આવ્યું હતું. તે થિયરી કઈ રીતે આવી કે ભાઈ ચંદ્રકાંત બક્ષીએ લેખ કેમ લખ્યો, વિનોદ ભટ્ટે લેખ કેમ લખ્યો, જય વસાવડાએ કેમ લેખ લખ્યો, કે એ બધા આખા જે તમે એમાંથી જુઓ પસાર થાવ, તો એમાંથી કોઈ થિયરી મૂકી હોય, કોઈ લેખકે કહ્યું હોય કે પત્રકારત્વમાં લેખન કેમ થાય કે કટાર લેખન કેમ થાય છે, તો એ ક્યાંક ને ક્યાંક કામ આવે એટલે જરૂરી છે. એનું એનું જેમ એન્જિનિયર બનવા માટે એન્જિનિયરિંગની ટ્રેનિંગ જરૂરી છે, ડૉક્ટર બનવા માટે કંઈ સીધા ડૉક્ટર પ્રેક્ટિકલથી નથી બની શકાતું, એમ હું એમ માનું છું કે પત્રકારત્વ માટે જરૂરી છે, એનું એનું એજ્યુકેશન જરૂરી છે. ઓકે, ક્યાં વાત જરૂરી છે. તો આપે શબાના આઝમીનું ભારતીય સિનેમામાં પ્રદાન એક અભ્યાસ, આ તમે શોધ નિબંધ પણ લખ્યો છે જી, તો એના સંદર્ભે અમારા દર્શક મિત્રો સાથે. મારા ગાઈડ હતા ડૉક્ટર નીતાબેન ઉદાણી જી, તો ત્યારે જે સબ્જેક્ટના અમે વિચાર્યું કે કોના કોના પર આ થઈ શકે, પછી એમાંથી એવું થયું કે શબાના આઝમીમાં એવું છે કે જે ઘણી વેરાયટી સાથે એમને અલગ અલગ કિરદાર નિભાવ્યા છે જી, તો પછી શબાના આઝમી પર ફાઇનલ થયું. પછી ઘણી ફિલ્મો જોવામાંથી પસાર થયો, શબાના આઝમી મેડમને ફોન કર્યો કે મારે તમારો આ રીતે હું કરી રહ્યો છું અને મારે ઇન્ટરવ્યૂ પણ તમારો કરવો છે, તો એમણે એમ કહ્યું કે હું અત્યારે અવેલેબલ નથી, પણ હું તમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી શકું. 2011માં જી શરૂઆતમાં, તો એમણે પછી સરસ કહ્યું મને કે તમે પહેલાં એવા છો કે જેમણે મારા પર આવું કંઈ ડેઝર્ટેશન કર્યું હોય, તો એ મારા માટે બહુ આમ મોટી વાત હતી. એક એક એવોર્ડ હતો એમ કે ભાઈ મેડમ પર, શબાના આઝમી પર, જેણે ફિલ્મો આપણે જોઈ હોય, જેમનું આવડું મોટું નામ હોય, એમના પર એમણે એવું કહ્યું હોય કે મને યાદ નથી કે બીજું કોઈ કરતું હોય એમ, તો એ એક બહુ અલગ અનુભવ હતો. પછીથી ત્યારે એક બીજી રીતે પણ એક કનેક્શન થયું કે મેં ઘણા લેખકોની સાથે ફોનમાં વાત કરી એમના શબાના આઝમી પર એમનું શું માનવું છે, તમે અશોક દવે સાથે વાત કરી હોય, સલીલ દલાલ જોડે વાત કરી હોય, તો આખું જય વસાવડા જોડે વાત કરી હોય, તો એ વખતે એમ એક સ્ટુડન્ટ તરીકે તમે એમના બધાના સંપર્ક કરો અને એમનો સરસ અનુભવ થાય તમને, કોઈકનો ખરાબ અનુભવ થયો હોય પણ એનો કંઈ એક તો ઠીક છે ત્યારે, પણ મને બહુ આનંદ થયો હતો કે એક જ ફોનમાં એ લોકોએ બધું મને, અશોકભાઈ આવડા મોટા લેખક, જયભાઈ આવડા મોટા લેખક, તેમણે તરત જ કહ્યું કે ના આવું બહુ મારા ડેડલાઇન પ્રમાણે એમણે બધું સાચવીને કરી આપ્યું, તો આવા સરસ અનુભવ પણ થયા એમાં જી. ક્યાં વાત જી. તો શબાના આઝમી એકદમ દમદાર નામ, અને એના પર પહેલી વાર કામ થાય એ બહુ જ મોટી વાત છે. તો જુદું કરવું હર્ષ મેસવાણીયાને સતત ગમતું હોય છે, એટલે આ રીતે શોધ નિબંધ પણ આ રીતે પહેલી વાર લખાયો અને એમના લેખોમાંથી પસાર થઈએ તો પણ આપણને ફીલ થાય કે જુદું કંઈક કરવાની એમની મથામણ સતત, એમની જદ્દોજહેદ સતત રહી છે. હર્ષ મેસવાણીયા સંદેશ સાથે પૂર્તિ સંપાદક તરીકે જોડાયા, ત્યારબાદ અત્યારે ગુજરાત સમાચારમાં સંપાદક તરીકે કાર્ય કરી રહ્યા છો. એક જુદા પ્રકારનું આ કામ છે આખું, એટલે કદાચ સામાન્ય માણસને સમજમાં ન પણ આવે એવું કામ છે. નવા લેખો લેખક હોય કે પ્રતિષ્ઠિત લેખક હોય, પહેલો વહેલો લેખ એમને એમનો વાંચવાનો હોય છે અને એમાંથી જે છાપાની પોલિસી છે એ પ્રમાણે આખી વાત જઈ રહી છે, અથવા તો ક્યાંક કોઈક વાત જે લેખક લખતો હોય ક્યાંક નબળો સબળો છે તો એ ટકોર કરવાની વાતથી લઈને એ ઘણી બધી બાબતો, ઘણા બધા પાસાઓ એમાં જોડાયેલા છે, તો એ આપ અમારા દર્શકો સાથે એના અનુભવ પૂર્તિ સંપાદક તરીકેના. સંદેશમાં પૂર્તિ સંપાદન શરૂ કર્યું, આમ તો મેં એક નાનકડી પૂર્તિ જે શનિવારની પૂર્તિ છે ઝગમગ ત્યાં જી, અને ત્યાં કૃષ્ણકાંત ઉનડકટ સર અમારા એડિટર હતા જી, તો ત્યાંથી શરૂઆત કરી અને ત્યારે એવું લાગતું હતું કે આ કામ થોડું આમ નાનું છે કે એવું આમ અંદરથી થયા રાખે કે એક નાનકડી પૂર્તિ, પણ ત્યારે કે સર અને ત્યાં રાજ ગોસ્વામી હતા મેઇનમાં, તો એમણે એક વખત સરસ વાત કરી હતી કે કોઈ તું કોઈ ખૂણામાં બેસીને કામ કરતો હોઈશ ને તો તારું કામ આજે નહીં તો કાલે આમ થશે, લોકોને ખબર પડશે કે આ કંઈ કામ સારું થઈ રહ્યું છે જી. ક્યાં વાત. તો એ પૂર્તિ શરૂ કરી, પછીથી મને બુધવારની પૂર્તિ મળી કે સરે મારા પર ટ્રસ્ટ રાખીને એ બહુ અર્લી એજમાં આખી આવડી મોટી પૂર્તિનું સંપાદન મને સોંપ્યું, તો ત્યાં પણ ઘણા લેખકો સાથે સાંઈરામભાઈનો પરિચય ત્યાં થયો મને, એ રીતે ઘણા લેખકોનો ત્યાં
અનુભવ સરસ રહ્યો. પછીથી ગુજરાત સમાચારમાં આવવાનું થયું, તો ગુજરાત સમાચારમાં અમારે ત્યાં રવિપુરથી રમણીક પંડ્યા કરતા હતા. એ દાદા આજે 92 વર્ષના છે અને 70 વર્ષ સુધી એમણે સક્રિય પત્રકારત્વમાં આટલા વર્ષો સુધી કર્યું. એમણે એક સંપાદનનો ગુણ મને સરસ વાત વાતમાં કહ્યો હતો અને મને એ લાગ્યું કે ના, આ ધ્રુવ વાક્ય છે સંપાદનનું, ખાસ તો છાપાની સંદર્ભમાં. એમણે એમ કહ્યું હતું કે આપણે મેનેજમેન્ટ અને લેખકની વચ્ચેની કડી બનવાનું છે. આપણા સંપાદકનું કામ એ છે કે બંનેના હિતો જાળવવાના છે. લેખકને એનું સર્જન છે એ બહુ મહત્વનું હોવાનું છે. આપણે માલિકોને કંપનીને પણ એ મહત્વનું હોવાનું છે કે આપણે સમયસર આવે, બધું જ વસ્તુઓ સમયસર થાય. તો આપણે કોઈ વચ્ચેનું કડી બનવાનું છે, એક સેતુ બનવાનું છે. તો એ મને હજી મેં એક એ રાખું છું કે ક્યાંય ખોટું ઘર્ષણમાં ઉતરવાનું નહીં. લેખક નવો હોય, જૂનો હોય, બેટા એસ્ટાબ્લિશ થયેલા લેખકો ગુજરાત સમાચારમાં લખે છે, બધાને અમારે પરસ્પર સારું બને છે આટલા વર્ષોથી, આ 7 વર્ષથી. એનો મતલબ કે એમને કમ્પ્લેન નથી, મને નથી, એટલે એ સરસ ચાલી રહ્યું છે. અને એ એક છે કે સંપાદન, તમે કહ્યું એમ કે થોડી અઘરી કળા છે દિન બદિન. હવે જ્યારે લોકોને તમે એક વાક્ય માટે પ્રોબ્લેમ થવા માંડે છે, કંઈક ક્યારેક કોઈ આખો લેખમાં આપણને પહેલી નજરે એમ લાગે કે કદાચ આ છપાશે તો સમસ્યા થશે, તો એમાં આપણે વચ્ચેનો રસ્તો કાઢવો પડે કે કંઈક થોડુંક માઇલ્ડ કરીને કે થોડું ફેરફાર કરીને લેખકને તમે એમાં વિશ્વાસમાં લઈ લો કે આ એક વાક્ય છે જેમાં મને એવું લાગે છે કે. અને તમને આશ્ચર્ય થશે પણ ઘણા મોટા લેખકો એવું કે ના, તમે તમારી રીતે એમને એવો ટ્રસ્ટ છે કે આમાં કંઈ કાઢી નાખશે તો એવું નહીં વાંધો આવે, એટલે વિશ્વાસ રાખી શકે. જયભાઈ તો અવારનવાર એવું પ્રેમથી કે તમને એવું કંઈ લાગે તો મને સજેસ્ટ કરજો, એમ આવડા મોટા લેખકને એવું કે આમ કંઈ હોય તો તમે કહેજો, એમ 2-4 લીટીમાં કંઈ હશે તો આપણે એ કરી લઈશું. અને શ્રેયાસભાઈને હું એ રીતે બતાવી દઉં કે સર આ જોવું પડશે તમારે, એટલે એ આમ સરસ આખું ચાલે. અને એ સંપાદનની કળામાં આમ બીજું કશું હોતું નથી, બસ તમારે પોલિસી લેવલનું અને ભાષા થોડી જોવી પડે. તો એ ટેકનિકલ, લેખકે બરાબર લખ્યું હોય, ટેકનિકલ આસ્પેક્ટ્સ બધા કમ્પોઝમાં આવે ત્યારે કે બદલાતા રહેતા હોય તો એ જરા જોવું પડે. ક્યાં વાત, પણ ઘણીવાર એવું બને કે લેખકનો લેખ કોઈ પણ કારણોસર માંદો છે, સાજો છે, કંઈ પણ આવ્યો ન હોય તો રાહ જોઈએ, શક્ય એટલું કોઓપરેટ કરીને મોડે સુધી આવે. કોઈ વિદેશ પ્રવાસ હોય કે કોઈ કોઈને કંઈ પ્રસંગ આવી ગયો હોય તો એ શક્ય ત્યાં સુધી તો લેખક પોતે જ અવેર હોય, એટલે એને પછી વારે વારે ફોન કરીને આપણે એમ કહીએ કે ના લેખ આપો, તો એ લખતા હોય, ડિસ્ટર્બ થાય. અને હું લેખક હોવાના કારણે મને એ ફાયદો એ થાય છે કે મને ખબર છે કે કોઈ વારે વારે ફોન કરીને તમારી પાસે ઉઘરાણી કરે કે હવે લેખ ક્યારે આવશે, તો તમારી લિંક તૂટે. બિલકુલ, એટલે એ આપણે એવું નથી કરતા હોતા, પણ બને ત્યાં સુધી કોઓપરેટ કરીને મંગાવીએ કે તમે મોકલી દો લેખ, તમારું વચ્ચે ખાંચો ન પડે એટલા માટે. બિલકુલ, શક્ય ત્યાં સુધી તો લઈ લઈએ છીએ આપણે. બિલકુલ, આપે વાત કરી કે તમે બાળપૂર્તિનું સંપાદન કરી રહ્યા હતા, આપે એક સરસ કૃતિ પણ સર્જી છે બાળકોના સંદર્ભે, અને એ લખવા પાછળનું કારણ શું? વિશ્વકોશ ટ્રસ્ટમાં અમારા કુમાર પડભાઈ દેસાઈ આપણા બહુ જ મોટા લેખક, અને એ આખું એમણે ત્યાં એક આયોજન કર્યું હતું કિશોર કથાઓનું. તો એમણે એમ કહ્યું કે હર્ષ તારે તો આમાં લખવાનું જ છે, આમ બહુ પ્રેમાગ્રહ કર્યો કે તું લખ. મેં કીધું સર હવે આ 40,000 શબ્દોની આખી વાર્તા લખવાની હતી, એટલે તો કે ના તારે લખવાની છે, એમ હું એ તને ઇન્સિસ્ટ કરું છું કે તારે આ મને સબમિટ કરાવવાની છે. એટલે એ રીતે એક યોગ બન્યો. પછી હું નાના હતા ત્યારે અમારા ફઈ છે ને એ ત્યાં એક બાજુમાં ગામ છે ગોરખમઢી, જે આપણા ગોરખનાથની તપોભૂમિ છે, તો ત્યાં એ જવાનું થતું. તો ત્યાં પપ્પા મને એમ કે આ ગોરખનાથ તું ભોયરું છે, જે બહુ રહસ્યમય ને ભેદી ગણાય છે કે ક્યાં નીકળે છે. કોઈ કેમ કે ગિરનારમાં નીકળે, કોઈ કે પ્રાચી નીકળે, કોઈ કે અહીંયા નીકળે. તો એ મને થોડું એનું આકર્ષણ બાળપણથી હતું. જ્યારે આ લખવાની કિશોર કથા આવી ત્યારે મેં એમાં આખું એવું કર્યું કે ગોરખનાથના ભોંયરામાં 4-5 સ્ટુડન્ટ્સ જતા રહે છે પ્રવાસમાં આવ્યા હોય, પછી જે એની સાથે બધું થાય, તો એ આખી એ સાહસની આખી યાત્રા અંદર ભોંયરામાં જે 5-7 દિવસ કાઢે અને પછી પાછા છે કચ્છના રણમાં એ ભોયરું નીકળે, એવી આખી વાત એમાં હતી. અને એ યોગ બન્યો કે કુમાર પડભાઈએ કહ્યું કે ના તારે લખવાનું છે, અને એ રીતે એ વાર્તા આખી લખાય. બાળ સાહિત્ય અત્યારે બહુ ઓછું સર્જાઈ રહ્યું છે, તો એના કારણમાં શું આપ કહેશો? યુટ્યુબ અને બધું જ, જે ફેસબુક છે, યુટ્યુબ છે, વિડીયોનો ફોર્મેટ આટલા બધા આવી ગયા છે કે બાળકો એમાં જોઈ લે. તો મોટું પતલું જુએ, અમારો ભત્રીજો છે તો એ વાંચવા કરતાં અત્યારે એ જોઈ લે. હા, એને તમે કથા કરો આમ વાર્તા કરો તો એને ગમે, પણ વાંચવું કદાચ હવે ઓછું થઈ ગયું છે, કારણ મીડિયમ બદલાઈ ગયું છે. પણ એવું નથી કે એને વાંચતા ન કરી શકાય.
અમારે શ્રેયાસભાઈ ગુજરાત સમાચારના અમારા મેનેજિંગ એડિટર સરસ, એમનું એક કહે છે કે એવું કહેતા હોય કે બાળ સાહિત્ય જો એ ઝગમગમાં આટલું પેલું તમે જોશો કે બીજી બધી પૂર્તિની કમ્પેરિઝનમાં ઝગમગ પૂર્તિ બહુ રીચ આવે, ઘણું મટીરિયલ અમે વાંચવા માટે આપીએ છીએ, તો એમાં એમનું એ જ કહેવાનું હોય છે કે બાળપણથી જો કોઈ ભાષા વાંચે, ગુજરાતી વાંચે, તો એ તમે મોટા થઈને એ ભાષા સાથે તમારો નાતો રહેવાનો છે. તમારો મારો આપણો નાતો એટલા માટે રહ્યો કે આપણે બાળપણથી ગુજરાતી ભાષા વાંચી. તો એ એક છે કે વાંચતા કરવા જોઈએ. તો એટલે લાંબા લેખો ના વાંચે, બાળકો લાંબી વાર્તા ના વાંચે, તો 200 શબ્દોની વાર્તા, 300 શબ્દોની વાર્તા માઇક્રોફિક્શનની જેમ, પણ એ વાંચતા કરવા જોઈએ. અને વાંચશે તો એ કાલ સવારે વિડીયો બનાવવા માટે પણ અત્યારે તો ચાલી રહ્યું છે, પણ પછી કોણ બનાવશે? તમારે વિડીયોમાં વાર્તા બનાવી હશે તો લખનારા તો જોઈશે, કોઈ થિંકર તો જોઈશે, એટલે એના માટે પણ એ જરૂરી છે કે અત્યારથી એ બાળકો વાંચે. ક્યાં બાત, તો બાળકો વાંચે, પણ મોટા બાળકો વાંચે એવું તો તમે એક સરસ વાતાવરણ તમારી પૂર્તિના માધ્યમ દ્વારા ઊભું કર્યું છે. અને કેટલા સરસ કોન્સેપ્ટ્સ ગુજરાતી નવલકથાના 150 વર્ષ હોય, શેક્સપિયરની 400મી પુણ્યતિથિ હોય, પ્રથમ વિશ્વયુદ્ધના 100 વર્ષ હોય, કે મધર્સ ડેની ઉજવણીના 100 વર્ષ હોય, કે ભારત સ્વતંત્રતાના 70 વર્ષ હોય, ગાંધીજી કસ્તુરબાના 150 વર્ષ હોય, એમ કોન્સેપ્ટ લઈને તમે સરસ પૂર્તિઓ કરી છે જેનું પુસ્તક થઈ શકે, જેનું ઐતિહાસિક મૂલ્ય પણ થઈ શકે. એવી જ રીતે તમારી જે ખૂબ પોપ્યુલર કોલમ સાઇન ઇન, એમાં સબ્જેક્ટ્સ બહુ અદ્ભુત પસંદ કરું છું. નવા નક્કોર, અને આપને હમણાં લાડલી મીડિયા એવોર્ડ મળ્યો, એનું એક કારણ એ પણ છે કે આપ જુદા એંગલ, જ્યાં કેમેરો તમારો એવી જગ્યાએ પહોંચે છે, અણદીઠેલી બોમ્બ પર ત્યાં તમારો કેમેરા, કલમનો કેમેરા તમારો પહોંચે છે. એટલે કન્સ્ટ્રક્ટિવ લેંગ્વેજનો ઇતિહાસ હોય, કે ફિલ્મોમાં તેનો પ્રયોગ હોય, કે ડ્રાઇવિંગના અકસ્માતની જે નવી ટ્રાફિક કંટ્રોલ ટેકનોલોજી હોય, કે ક્રોસવર્લ્ડ પઝલનો ઇતિહાસ હોય, કે રૂબિક્સ ક્યુબનો શોધક અને તેનો ઇતિહાસ હોય, રસગુલ્લાનો ઇતિહાસ હોય, મોંમાં પાણી આવી જાય એવું સરસ વાત છે આખી. આ અનુભવી છે, પણ આ બધા સબ્જેક્ટ્સ આપ કોલમમાં લખતા રહ્યા છો અને મજા પડે છે વાંચવાની. તો આ ડેડલાઇનના દરવાજે દોરડા પર ચાલવા જેવું છે, તો આ બધા વિષયો કઈ રીતે શોધો છો આપ? વિષયો શોધવાની એક જ ટેકનિક છે કે તમારે સતત અપડેટ રહેવું પડે. અને બીજું એક, પહેલી નજરે સબ્જેક્ટ તમને લાગતો હોય કે આ લેખનો વિષય છે, પણ એ ન પણ હોય, અને તમને એમ લાગે કે પહેલી નજરે કે આ લેખનો વિષય નથી, તો એ હોય પણ ખરા. કે રૂબિક્સ ક્યુબ પર મેં લખ્યું તો એ ન્યૂઝ મેં વાંચ્યા કે ભાઈ એના જે મેકર છે એનું ડેથ થયું, એ તો ત્યારે મને એમ થયું કે આ આમ નાનકડી વાત છે, બાળકો રમતા હોય, પણ એના ઉપર સરસ લેખ થાય, સરસ ઇન્ફોર્મેશન કે કઈ રીતે સર્જાયું હતું, કઈ રીતે પછી આગળ વધ્યું, એના શું રેકોર્ડ્સ છે, તો એ વાંચવું ગમે. આમ પહેલી નજરે એ સબ્જેક્ટ નથી, પણ છતાંય છે. તો એવું જ કે તમને એમ લાગે કે મને એમ કોઈ દિવાળી પર લેખ લખવાનો છે, 15મી ઓગસ્ટ પર લેખ લખવાનો છે, 26મી જાન્યુઆરી પર લેખ લખવાનો છે, તો પત્રકારત્વ માટે એવું કહેવાય, કોલમ લેખક કટાર લેખન માટે, કે પહેલી નજરે તમને જે પહેલો વિચાર આવે કે આના પર હું લેખ કરું, એના પર એ સ્કીપ કરવાનો, એ લેખ નથી, એ લેખનો સબ્જેક્ટ નથી. તમારે પછી વિચારવાનું છે કે હવે એના પછી બીજું શું થઈ શકે એમ છે, તો એ લેખનો વિષય બની શકે. તો એ જે કેળવણી હોય એ ક્યાંક કામ લાગે. પછી તમે નવું નવું વાંચવાનું ગમતું હોય એટલે તમે નવા નવા સબ્જેક્ટ શોધો, કે બીજું જુઓ બધા છાપામાં કે બધા લોકો શું લખે છે. જો એવું જ લખશો, એ લખે છે એ બરાબર છે, એમાં કે એનું આપણે ટીકા નથી કરતા, પણ એ લખે છે એવું જ તમે લખશો, તો પછી નવા વાચકોને તમે પકડી નહીં શકો, નવા વાચકો સુધી તમે તમારી વાત પહોંચશે નહીં. તમારે કંઈક નવી વેરાયટી સાથે નવી વસ્તુઓ આપવી પડે, અને નવી વસ્તુઓ આપવા માટે જે મથામણ હોય છે એ દર વીકમાં સબ્જેક્ટ શોધવાની, કે એ એટલે આખી પ્રોસેસ છે કે અપડેટ રહેવું પડે, પહેલી જરૂરિયાત છે એની. જી 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 જી, ક્યાં વાત. અને હવે તો આજનો વાચક બહુ જ એલર્ટ છે, આ સોશિયલ મીડિયા અને જાહેર માધ્યમોને કારણે, કે એકદમ સજ્જ થઈ ચૂક્યો છે. અને આ શબ્દની યાત્રા એ પ્રથમ પુસ્તકાકાર સુધી પહોંચે છે, ગ્રેટ ઇન્ડિયન સર્કસ, આપનું સરસ જંગલમાં ચાલતા રાજકારણ અને રાજકારણમાં ચાલતા સર્કસની હળવી ફૂલ કથાઓ આપે સરસ આપી છે. ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછું ખેડાણ આનું થયું છે, તો આ વિચાર ક્યાંથી આવ્યો? 2017માં અમારે ત્યાં એક ગુરુવારમાં એડિટ પેજમાં જગ્યા હતી એક લેખ માટેની,
તો ત્યારે અમારે કંઈક વાત થતી હતી, તો શ્રેયાસભાઈ જોડે વાત કરતા હતા કે આપણે અહીંયા શું મૂકી શકીએ. તો ત્યારે મને વિચાર આવ્યો કે આપણે પ્રાણી કથાના ફોર્મેટમાં કંઈક પોલિટિકલ સટાયર લખાવીએ. અને વિચાર આવવા પાછળનું કારણ એવું હતું કે જ્યારે નોટબંધી થઈ ત્યારે એ અરસામાં મેં એક લેખ લખેલો ફેસબુક માટે, જી, કે મહારાજા સિંહનો અઢીમણ ખોરાક સંગ્રહ કરવાનું આયોજન કે એ કંઈક એવું હેડિંગ. પણ એમાં વાત એવી હતી કે અઢીમણ ખોરાક, જે પેલા 2.5 લાખ રૂપિયાની વાત હતી કે 2.5 લાખ સુધી તમે સાચવી શકશો વાળું, જી, તો એમાંથી મેં આખું એ કર્યું હતું. અને ફેસબુકમાં બધાએ બહુ વખાણ્યું, મારા મિત્રોએ એમ કહ્યું કે આવું લખવું જોઈએ રેગ્યુલર બેઝ પર, કંઈક આ સરસ આખી વાત છે એમ. પણ પછી થયું નહીં, એ દિશામાં કામ થયું નહીં. પછી જ્યારે આ વાત થતી હતી ને ત્યારે મેં સાહેબને એની ફેસબુકમાંથી પ્રિન્ટઆઉટ કાઢીને બતાવી કે સર આપણે આવું કંઈક પાસે લખાવીએ. તો સરે મારા પર પ્રશ્ન ઉઠાવ્યો કે કોઈક પાસે શું કામ, તું જ મને લખીને બતાવ 2-3 એપિસોડ. મેં કીધું સર, તો કે ના તું લખીને બતાવ. એટલે મીનવાઈલ એમ એ પેલો લેખ વાંચતા હતા, એ કારણ હશે કે એમને ખબર હતી કે હું બાળ વાર્તાઓ અમારે ઝગમગ પૂર્તિમાં લખતો હતો એટલા માટે હશે. પણ એમણે મારા ઉપર એ ભરોસો મૂક્યો કે તું આ લખ. એટલે મેં એપિસોડ લખીને આપ્યો ત્યારે યોગાનુયોગ બુલેટ ટ્રેનનું ઉદ્ઘાટન થવાનું હતું. એટલે આખું જંગલમાં બુલેટ ટ્રેન આવે તો મહારાજા સિંહની શું કરે, એના સલાહકાર રીંછભાઈ હોય તો એ શું કરે, હાથીભાઈ એના નાણામંત્રી હોય તો એ શું કરે, આખી એની વાત. અને એ રીતે આખો એ પહેલો એપિસોડ બન્યો. અને એ જ એપિસોડમાં સાહેબે વાંચ્યો અને સરસ એમણે થોડા ઘણા સુધારા એમાં જે હેડિંગમાં કરવાના હતા એ કરાવીને ઓકે કરી દીધો. અને પછીથી ત્યાંથી એ શરૂ થયું. મને એમ થયું કે દરેક વખતે પુસ્તક લખવાની વાત અલગ હતી, પણ કોલમમાં તમારે દર વીકમાં એવો સબ્જેક્ટ શોધવાનો, એના ઉપર સટાયર કરવાનું, એના ઉપર હાસ્ય નિપજાવવાનું, એ જરા કપરું કામ હતું. અને સબ્જેક્ટ શોધવો એ એમાં અલગ હતું કે તમે દરેક વખતે શું એવું લઈ આવશો કે જેમાં તમે પ્રાણીઓ સાથે કનેક્ટ કરી નાખી વાત કરી શકો. તો મેં સાહેબને એમ કહ્યું કે સર મને દરેક વખતે સબ્જેક્ટ નહીં મળે તો શું થશે. તો એમણે એમ કહ્યું કે વિષય તને ના મળે ને ત્યારે તું મને કહેજે, આપણે વિચારી જોઈશું. તો એમનો જે ભરોસો હતો કે તું ના મળે ત્યારે મને કહેજે, આપણે વિચારી જોઈશું. પછીથી ક્યારેય એમને કેવું નથી પડ્યું, પણ મને મળી જાય છે એ જે ભરોસો છે એમનો, કે તો આજ સુધી મળતા રહે છે, સબ્જેક્ટ મળી જાય છે. અને પોલિટિકલ ઘટનાઓ આટલી બધી બનતી હોય આપણે ત્યાં કે એને જરા તમે કલ્પનાના રંગો આપો, થોડુંક તમે એમાં એ ઉમેરો તો સરસ આખું એ થાય છે. બીજું એક એવું હતું એમાં કે આપના તો 18 વાંકા નામની જે કોલમ હતી, જી, કે એવી કોલમ આપણે ત્યાં લખાતી નહોતી ગુજરાતી ભાષામાં. સતત 3-4 વર્ષ સુધી એ જ રીતે પોલિટિકલ સટાયર લખાયો હોય પ્રાણી કથાના ફોર્મેટમાં, એવું નથી બનતું, નથી બન્યું મારા ધ્યાનમાં, નથી, કદાચ હું એવો દાવો નથી કરતો કે નથી જ બન્યું, પણ મારા ધ્યાનમાં છેલ્લા વર્ષોમાં તો એ નથી જ કોલમ આવતી હોય. તો એ નવી હતી, તો એ નવી હતી એટલા માટે જ પછી એમાંથી પુસ્તક થયું કે આખું એમાં જે સરસ લેખો હતા એ તાળવા. અને અમારે RR શેઠના ચિંતનભાઈ કે આપણે આમાંથી પુસ્તક સરસ કરી શકાય એવું છે, એટલે એમને એમાં એ લાગ્યું અને એ રીતે આખું પુસ્તક આવ્યું. મિત્રો, હું જય વસાવડા અને આપ સૌની સમક્ષ હાજર થયો છું મારા એક સરસ મજાના, મને બહુ ગમતા યુવાન પત્રકાર લેખક મિત્રને પોંખવા માટે, હર્ષ મેસવાણિયા. આમ તો એ મારો પણ બોસ ગણાય એક રીતે, કારણ કે એ પૂર્તિ સંપાદક છે ગુજરાત સમાચારમાં, અને મારે હર્ષને રિપોર્ટ કરવાનો હોય, એને પૂર્તિ આપવાની હોય, રવિ પૂર્તિના સ્પેક્ટ્રોમીટરના લેખો એને પહોંચાડવાના હોય, અને સરસ વાતો થાય એ નિમિત્તે અમારે અમારો સંવાદની ભૂમિકા શરૂ થઈ. યુવાન મિત્ર આવ્યા ત્યારે તો મને એમ હતું કે ભાઈ આ મિત્રને શું ખ્યાલ હશે, કેમ હશે. જેમ જેમ પરિચય થતો ગયો એમ ખબર પડતી ગઈ કે બહુ મસ્ત મજાનો માણસ છે, અલગારી સાધુ જીવ છે, અને એ આમ જરા જુદી રીતે જીવનારો, જુદી રીતે નિરખનારો, નવું નવું સતત શીખતા રહેનારો, અને એને બહુ ભાવપૂર્વક કોઈ પણ પ્રકારના ઈગો, કોઈ પણ પ્રકારના હર્ટને વિના કર્મ યાત્રા પોતાની સરસ થાય એવી જ પ્રયત્ન સરસ હોય એવી એક પ્રકારની તપસ્વીતા મને એમાં દેખાય છે. તેજસ્વીતા અને તપસ્વીતાનો સંગમ છે હર્ષ મેસવાણિયા. અને એણે એક સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે, ગ્રેટ ઇન્ડિયન સર્કસ પહેલું પુસ્તક છે એનું. એનો કેવો ચાર્મ હોય, કેવો રોમાંચો, એમાંથી હું પસાર થયો છું. મારા પુસ્તક વખતે ચંદ્રકાંત બક્ષીએ લખી દીધેલું, આમાં અમારા પ્રિય મિત્ર સાઈરામ દવે અને મેં થોડુંક લખી દીધું છે શરૂઆતમાં જ, એમાં વધારે તમને ખ્યાલ આવશે. પણ પુસ્તક બહુ સરસ છે. હર્ષ કોન્ટેમ્પરરી નોલેજનો માણસ છે, સાયન્સ પણ વાંચતો હોય, લખતો હોય, પાછું હ્યુમર કટાક્ષ પણ લખતો હોય, સેટાયર એની હથોટી છે બહુ સારી. અને એમાં પ્રાણીઓને પાત્રો બનાવીને, જેમ હરિપ્રસાદ વ્યાસ પેલા હાથીશંકર ને બકોર પટેલની બાળ વાર્તાઓ લખતા, આ જરા પુખ્ત વયના બાળકોની વાર્તાઓ લખે છે. અને એ જે કરે છે હર્ષ કામ, એ બહુ અદ્ભુત કામ કરે છે દોસ્તો. એટલે આ બિરદાવજો, આ પુસ્તકને પોગજો, મેં વસાવ્યું, વાંચવા જેવું છે, સરસ છે, હળવું ફૂલ છે. આ વજનમાં તો હળવું ફૂલ છે જ, પણ અંદરથી પણ પ્રસન્ન કરી દેવું હળવું ફૂલ છે.
જંગલના પ્રાણીઓની કથાઓ આપણે જ્યાં પંતંત્રની હિતોપદેશની પરંપરા રહી છે કે પ્રાણીઓના માધ્યમથી કટાક્ષ કરવા, બે ચાર બોધની વાતો શીખવાડી દેવી, એમ વર્તમાન રાજકારણ સમાજકારણના પ્રવાહો અને આપણે ત્યાં બહુ બધા ટચી લોકો બહુ વધી ગયા છે, વારંવાર નાની નાની બાબતોમાં હર્ટ થઈ જાય, એ હર્ટ થનારા લોકોને બસ હ્યુમરને થેરેપી આપવા માટે જાણે પુસ્તક લખ્યું હોય ને હર્ષે, એવું છે. તો સરસ ગમતું પુસ્તક છે, ગમતો માણસ છે, સરસ માણસ સરસ લેખક પણ હોય, યોગાનું યોગે આવા અપવાદો ઓછા થતા હોય છે. તો આ હર્ષને બહુ જ સરસ રીતે હું વધામણા કરું એના પહેલાં પુસ્તકના, એના ઓફિશિયલી લેખક બનવાની આ યાત્રાના. અને દોસ્તો, આ ગ્રેટ ઇન્ડિયન સર્કસ તમે બધા પણ વસાવજો, વાંચજો, અને હર્ષની કલમ છે એને એમાં થોડો તરબોળ થઈને થોડા હળવા થજો, થોડા લાઇટ થજો, થોડી એ લાઈટ, એવા લાઇટ થશો તો પેલી પ્રકાશવાળી લાઇટ છે વધારે આપણા જીવનની અંદર આવશે એવું મને લાગે છે. સો ઓલ ધ બેસ્ટ, વોર્મ વિશીઝ, કીપ રોકિંગ, કીપ સોરિંગ હાઈ, કીપ ફ્લાઇંગ, ડિયર હર્ષ મેસવાણિયા. બિલકુલ, ગ્રેટ ઇન્ડિયન સર્કસ એના સંદર્ભે આપણા ખૂબ જાણીતા લેખક જય વસાવડા એ એવું કહ્યું છે કે આ સેટાયરનો પિંડ જ્યોર્જ ઓરવેલની એનિમલ ફાર્મ કે લુઈ કેરોલની એની સિન ધ વન્ડરલેન્ડ પર રચાયો છે. હર્ષે આપણી આસપાસ ફેલાયેલા રાજકારણ અને રાજકારણમાં જંગલને અહીં વિઝ્યુલાઇઝ કર્યું છે. હર્ષના કટાક્ષ લેખોમાં વાંચીને રમણલાલ સોની યાદ આવી જાય છે. અને સૌથી અગત્યનું એમણે લખ્યું છે કે પુસ્તકમાં સાદ્યંત સંઘેડા ઉતાર હાસ્ય જળવાય છે. અને બીજી એક મોર મળે છે સાંઈરામ દવેની. સાંઈરામ દવે એવું લખે છે કે આપણી ભાષામાં પોલિટિકલ સટાયર લખાતો જ નથી, એવા દુકાળિયા સમયમાં હર્ષ મેસવાણીયાની કલમ પંચતંત્રની વાર્તાનો મોડર્ન અવતાર છે. તો આ બે આપણી ભાષાના ખૂબ જાણીતા સર્જકો દ્વારા મોહર મળે, અને જે તે સાંઈરામભાઈ તો હાસ્ય માટે એક ઓથેન્ટિક વ્યક્તિ કહેવાય, અને જયભાઈ પણ આ વિષય સાથે જોડાયેલા છે, તો એ માટે પણ આપને ખાસ અભિનંદન આપવા રહ્યા. ધન્યવાદ. હર્ષભાઈ, આપે પત્રકારત્વ ક્ષેત્રે બહુ જ બધા ઇન્ટરવ્યુઝ કર્યા છે અને સેલિબ્રિટીઝના તો અઢળક ઇન્ટરવ્યુઝ કર્યા છે, તો એના કોઈ અનુભવો? એક અનુભવ જે મારે એમ કહેવાય ને કે કોલેજ કાળનો જે તમારો ક્રશ હોય એની સાથે તમે ઇન્ટરવ્યુ કરો, મને અમૃતા રાવ એક સમયે બહુ ગમતી. ક્યાં વાત. અને કોલેજમાં જ્યારે એનો વિવાહ ફિલ્મ આવ્યું ત્યારે જે બધી મારી એજના બધા જ છોકરાઓને એ ગમતી હતી, તો પછી તો જર્નલિઝમમાં આવવાનું થયું. એક વખત એક ઇન્ટરવ્યૂ કરવાનો થયો ત્યારે મને એમ એવું લાગતું હતું કે એના ઇન્ટરવ્યૂ કરતાં મને એને મળવામાં, એની સાથે વાતો કરવામાં વધારે એમ અંદરથી એ થતું હતું. પછી એ જ રીતે શાહરૂખ ખાન તો બધાને ગમતા હોય એમ, એક તો શાહરૂખ ખાનનો ઇન્ટરવ્યૂ કરવાની ચેન્નાઈ એક્સપ્રેસ વખતે તક મળી, અક્ષય કુમારનો ઇન્ટરવ્યૂ કર્યો, તાપસી પન્નુ ત્યારે એની આ કદાચ પહેલી જ ફિલ્મ હતી ત્યારે એનો ઇન્ટરવ્યૂ કર્યો હતો, તો આવો સરસ અનુભવ રહ્યા બધા. અને શાહિદ કપૂરનો ઇન્ટરવ્યૂ કર્યો, તો એ એમ ખબર પડે કે આવા સેલિબ્રિટી હોય છતાં એની ઘણીવાર એની સિમ્પલિસિટી આપણને સ્પર્શી જાય. કે શાહિદ કપૂરે, મને યાદ છે કે એ આર રાજકુમાર ફિલ્મ આવી હતી એની, તો ત્યારે એનો ઇન્ટરવ્યૂ કરવા અમે અમદાવાદમાં આવ્યા એ લોકો, તો અમે ગયા, તો એણે એમ કે એટલો સિમ્પલ કે એણે એમ એવા પ્રેમથી કહ્યું કે કોઈ મારો આ કાંસકો મને આપશે પાછો લઈ લેશે એમ, તો એ જે એનું એ જે સિમ્પલિસિટી કે જે સરળતા છે એ તમને સ્પર્શી જાય. કે અને એનો ટાઈમિંગ કે આપણે મોડા પહોંચ્યા હોય, જે હું નથી કરી શકતો, ઘણીવાર હું મોડો આવતો હોઉં છું, પણ એનો ટાઈમિંગ આપણને સ્પર્શી જાય. શાહરૂખ ખાન માટે અમને એમ કહેવાયું હતું તાજમાં અમે ગયા ઇન્ટરવ્યૂ માટે કે આટલા વાગે આવી જશે, તો એ આટલા વાગે આવી જ ગયા હતા એમ. એટલે એ જે એની એનો ટાઈમિંગ મેનેજમેન્ટ છે એ પણ આપણને બધાને શીખવા જેવું હોય છે. તો સેલિબ્રિટી સાથેના બહુ જ બધા અનુભવો આપની સાથે જોડાયેલા છે. આ ફિલ્ડમાં એવો કોઈ વિશિષ્ટ અનુભવ ખરો કે તમને વારંવાર વાગડવો ગમે? જી, હમણાં જ વાત કરું, હમણાં મેં એક જ્યારે શાળાઓ ખુલવાની જાહેરાત થઈ, કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી કે હવે શાળાઓ ખુલશે ગયા મહિનામાં, ત્યારે મેં મારી સાઇન ઇન કોલમમાં એવી ચિંતા કરતો લેખ લખ્યો હતો કે બાળકોના આપણે ત્યાં એવી સિચ્યુએશન છે ખરા કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકશે, આપણે ત્યાં હાઇજીનની વ્યવસ્થા છે ખરા, બાળકો માસ્ક પહેરીને આટલી વાર સુધી ભણી શકશે કે કેમ,
શિક્ષકોનો હાઇજીન મેન્ટેન કરી શકશે કે નહીં એનું આખું અને એના ફેક્ટ પણ આપ્યા હતા કે આપણે ત્યાં શું સ્થિતિ છે, અલગ અલગ રિસર્ચ થયા છે એ શું કહે છે એને લઈને. તો એ આખો એવો લેખ મેં કર્યો. અને આપણું કામ રાજભાઈ અમારે રાજ ગોસ્વામી એવું કહેતા કે એક વખત બીજા દિવસે અમે એમની પાસે જઈને એવું કહીએ ને કે સર આજે આ સરસ કર્યું હતું, તો એમ કે ના કાલનું ભૂલી જવાનું, આજે આપણે નવી શરૂઆત આજથી જ થવાની. એટલે એ લેખ લખીને પછી તો એવું આપણે અપેક્ષા હોય નહીં કે અને શું થવાનું છે, આપણે વાચકો માટે ધ્યાનમાં રાખીને લખ્યો હતો. પણ શિક્ષણ મંત્રીશ્રીના ધ્યાનમાં આવ્યો એ લેખ, એમણે વાંચ્યો હશે રવિવારે, મને સોમવારે ત્યાંથી ફોન આવ્યો કે આ લેખ શિક્ષણ મંત્રી સાહેબે વાંચ્યો છે, એમને ગમ્યો છે. એમણે એમ કહ્યું છે કે તમે અમે જે વેબિનાર કરવાના છીએ એમાં તમે જોડાઓ અને તમારો ઓપિનિયન આપો. પછી અને મેં એમાં ટીકા પણ કરી હતી આપણી સિસ્ટમની કે કઈ રીતે આ પોસિબલ છે, જ્યારે ચોકને ડસ્ટરના બજેટના પ્રશ્નો હોય ત્યારે તમે આ મેન્ટેન કઈ રીતે કરશો એમ. તો એ બધી સ્થિતિ છે એવું લખવા છતાં એમણે એને પોઝિટિવલી લીધું કે ના આપણે આની ચર્ચા થવી જોઈએ. અને એટલું જ નહીં, પછી એ વેબિનાર થયો, વેબિનારમાં શિક્ષણ મંત્રી સાહેબે છેલ્લે એવું કહ્યું કે આ હર્ષભાઈ મેસવાણીએ લેખ લખ્યો એના કારણે આપણા વેબિનાર તો કરવાના હતા પણ એક યોગ બની ગયો, કેમ કે હું આ હર્ષ માટે ખાસ એ કરું છું. પછી એમનો બીજા દિવસે મારા ફોનમાં વાત થઈ, એમણે કહ્યું કે ના તમે, અને આખો એમનો પોઝિટિવ જે વાત હતી કે તમે લોકો લખો છો, પત્રકારો લખો, લેખકો લખે તો અમને બળ મળે કંઈક નવું એક દિશામાં વિચારવાનું. તમે આ વિચાર તો કર્યા છે એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તો એ તમને ખબર નથી હોતી કે ક્યારે કઈ રીતે તમારો લેખ કે તમારું કોઈ લખાણ છે પહોંચશે અને એનું એનું કંઈક આ રીતે ઉગી નીકળે. બહુ અચ્છી ક્યાં વાત છે, તો બહુ જ મોટી વાત છે. આ તો હર્ષભાઈ તમને એક સામે પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું. બાકી પ્રમાણ ન મળ્યા એવા કેટલા બધા દાખલા હોય છે, એક લેખ વાંચીને કેટલાક કંઈક નવો વળાંક પડ્યો હોય, એ બધા કંઈ એ તમારા સુધી પહોંચી શકે નહીં, અથવા તો એના પ્રમાણપત્રો આપણને ખ્યાલ હોતા નથી, એટલે એ પણ એ જરૂરી પણ નથી. તો હર્ષભાઈ આપે દેશ વિદેશના પણ પ્રવાસો કર્યા છે, તો એના કોઈ વિશિષ્ટ અનુભવો? પ્રવાસો આપણે ટેબલ પર બેસીને લેખ લખવો હોય કે કંઈ લખવું છે તો એના માટે તમારો અનુભવ, બહારનું જે દુનિયા જોઈ છે એ બહુ કામ લાગતો હોય છે. અને ગુજરાત સમાચારમાંથી અમને એ તક મળતી હોય છે વારે વારે કે દેશમાં પ્રવાસ હોય તો ક્યાંય મોકલે, વિદેશમાં મને યુએઈ મોકલો તો અમારા બીજા ઘણા કલીગ્સને, અમારા લલિત ખંભાઈતાને અમને જાપાન ને અમેરિકા ને બધામાં મોકલ્યા હતા, તો એ થતું હોય છે એવું. તો એનાથી તમે બહાર જાઓ તો ખબર પડે કે આપણની અને એની કમ્પેરિઝન, તમે હું અહીંયા ને અહીંયા હોઉં તો મને મારી પાસે કમ્પેરિઝન માટે બીજું મોડેલ નથી. ભલે વાંચો તમે, પણ જાત અનુભવ છે એ જાત અનુભવ છે. તમે વાંચો કે તમે ફોટા જુઓ, ફિલ્મો જુઓ, એ આખું અલગ વસ્તુ થઈ. અને તમે ખુદ જાતે ત્યાં જઈને જુઓ એ અનુભવો, એ અલગ વસ્તુ છે. તો એ અનુભવનું જે ભાથું તમને આ પ્રવાસોમાંથી મળે છે. અને વિદેશના પ્રવાસો કંઈ આમ કંઈ વારે વારે આપણે કરી શકવાના નથી, પણ જ્યારે આવા પ્રવાસો થાય, હવે અમે યુએઈ ગયા તો ત્યાં એવી હેરિટેજ સાઇટ જોવા મળી જે જૂની હોય, એ લોકોનું કલ્ચર જોવા મળ્યું એક સરસ, કે ભાઈ આપણે જેમ પૂજાની થાળી લઈને કોઈ ગેસ્ટ આવે ત્યારે આપણે કરતા હોય તો એ લોકો તમને એમ સરસ ધૂપ પેલું એ કરીને તમને અંદર ઘરમાં પ્રવેશ કરાવડાવે, એનું એનું ભોજનની આખી સ્ટાઇલ હોય કે પહેલાં તમારે આ આવે પછી આ આવે, આમાં કોઈનું ટ્રેડિશનલ. તો તમને એ બધા અનુભવો જે મળવાના છે એ તમને ખબર નથી ક્યારે કઈ રીતે ક્યાં લખાણમાં કામ લાગશે, ક્યાં જીવનમાં કામ લાગશે, પણ એ લાગતા હોય છે. અને આ રીતે અનુભવો થતા રહે છે નવા નવા. બહુ છે, અને કોન્ફિડન્સ પણ બિલ્ડઅપ તમારો થાય છે કે તમે વિચાર્યા કરવાના કરતા તમે બહાર નીકળો તો એક એમાં પણ વૃદ્ધિ થતી હોય છે. હર્ષભાઈ, જે નવા પત્રકારો આ ફિલ્ડમાં આવવા ઈચ્છે છે એમના માટે કોઈ સંદેશ? નવા પત્રકારોએ એક તો અપડેટ રહેવું પડશે, કારણ કે આજના સમયમાં જ્યારે વાચકો આપણા કરતાં વધારે સજ્જ હોય ત્યારે સર્જકોએ, લેખકોએ, પત્રકારોએ સજ્જ રહેવું પડે. એટલે તમે ખાલી તમારા ફિલ્ડને બાદ કરતા બીજા બધામાં, અમારે જર્નલિઝમમાં એવું શીખવાડવામાં આવે કે એકમાં તમારી માસ્ટરી હોવી જોઈએ, બીજા બધામાં તમને ખબર પડતી હોવી જોઈએ. તો એ એવું એક કરવું પડે કે અપડેટ રહેવું પડે સતત. અને આપણે એવું કહેવાય એમ લખતા હોય ત્યારે કે આ અપડેટ આવ્યું છે, આ અપડેટ આવ્યું છે. એટલે હું એમ કહું કે પરિવર્તનનું બીજું નામ જ પત્રકારત્વ છે, કારણ કે પરિવર્તન સતત થાય મિનિટે મિનિટે, કે આ અપડેટ આવ્યું છે તમારે છેલ્લી ઘડી સુધી લેવાનું છે. એ છાપવાની ડેડલાઇન હોય છે એ જાળવીને તમારે લખવાનું છે. તમે પુસ્તક પર કામ કરતા હોય, તમે બે વર્ષે લખશો તો ચાલશે, પણ તમે સારામાં સારી સ્ટોરી આપતા હોય. અમારે કૃષ્ણકાંત ઉનડકટ એ ડેડલાઇન માટે સરસ કહેતા કે એમણે મને ક્યારેય
જ્યારે હું પૂર્તિનું સંપાદન બુધવારનું કરતો ત્યારે એમણે મેં એકવાર પૂછ્યું હતું કે સર તમે શુક્રવારે આવીને સવારે લેખ આપી જ દો, આવી ડેડલાઇન તમે કઈ રીતે પાડી શકો? તેમણે કહ્યું કે અમને હર્ષદ હરકિશન મહેતાની આ તાલીમ છે કે હરકિશન મહેતા અચૂક આપી જ દેતા ટાઈમે, તો એમની પાઠશાળામાંથી એ તો એ ડેડલાઇન વાળો જે મુદ્દો છે કે તમે લેખ પછી મોડો આપશો તો ચાલશે નહીં, ગમે એટલો મહાન લેખ હશે તમારો ટાઈમે નહીં આવે તો એ લેખનું કે એ રિપોર્ટનું કે ન્યૂઝ રિપોર્ટનું કંઈ મહત્વ નહીં રહે. એટલે એક તો ડેડલાઇન સંભાળવી પડે, નવા પત્રકારોએ અપડેટ રહેવું પડે, ખાલી ટેકનિકલ અપડેટ અને એ બધી રીતે ટેકનિકલ અપડેટ પણ રહેવું પડે અને આસપાસ શું બની રહ્યું છે, નવી નવો વેવ્સ ફેશન ટ્રેન્ડ હોય તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે નવી વસ્તુઓ બની રહી છે. પોલિટિકલ હોય, પોલિટિક્સમાં રસ ન હોય તો પણ આસપાસનું વાતાવરણ શું થઈ રહ્યું છે બધી જ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ, ક્યાંક ને ક્યાંક તમારે એમાં અપડેટ રહેવું પડે. એટલે એ નવા પત્રકારોએ ખાસ કરવું પડશે. ક્યાં વાત છે, તો સરસ વાત કરી આપે કે ડેડલાઇનની સાથે અપડેટ પણ તમારે રહેવું પડશે, એટલે સમય અને સાથે સાથે સજ્જતા બંનેનો સરવાળો થશે તો જ તમે પત્રકાર તરીકે ઉત્તમ જશો. હર્ષભાઈ, આપનું કોઈ સપનું? આમ તો કોઈ એક સપનામાં બંધાઈ જવાથી તમે નક્કી થઈ જાય કે અહીંયા જ પહોંચવાનું છે, તો એના કરતાં પણ મને એમ, હું પત્રકાર તરીકેનું મારું સપનું એવું હોય કે હું પીએમનું ઇન્ટરવ્યૂ કરું અને લાઈવ ઇન્ટરવ્યૂ કરું અને હું એમ ના પૂછું કે તમે કેરી કઈ રીતે ખાઓ છો, અક્ષય કુમારે પૂછ્યું તેમ, પણ હું એમ પૂછું, લોકોને સ્પર્શતા મુદ્દાઓ પૂછું કે થોડાક નુકીલા હોય, થોડાક અણીદાર હોય, પણ એ સાચા કે જે જરૂરી હોય એવું પૂછું. અને લેખક તરીકે તો કોઈ પણ લેખકનું એક જ સપનું હોય કે એની કોઈ પુસ્તક છે બેસ્ટ સેલર હોય તમારું, એ પુસ્તકના કારણે તમે ઓળખાતા હોય. અને ફેમિલી મેમ્બર તરીકે હું એમ ઈચ્છું કે મને મારા ફેમિલીએ લાઈફ આપી છે તો હું મારા બનતા પ્રયાસો કરીને હું એની લાઈફસ્ટાઈલ આપું, એને મેન્ટેન કરું, તો એ હોય એક સારો પુત્ર બનીને, એક સારો ભાઈ બનીને કે એ રીતે. અને બાકી માણસ તરીકે તો બસ બેદાગ આ રીતે કામ કરતો રહો એવું સપનું છે. ક્યાં વાત, બહુ અચ્છે. તો આ હર્ષભાઈની ઈચ્છા છે કે વડાપ્રધાનને કેરી નહીં પણ કેરિંગ તમે લોકોનું કઈ રીતે કરી રહ્યા છો એ માટેના સવાલ હોય, અને જે પરિવારમાંથી આવ્યા છો એની પણ એક સરસ રીતે આગળ જઈ શકે અથવા તો સરસ રીતે રહી શકે એને માટેના સપના હોય. તો છેલ્લો સવાલ આપને કે આપના પરિવારમાંથી આપને પ્રોત્સાહક બળ મળે એવી કઈ વ્યક્તિ? મારા પરિવારમાં બધા જ મને, મારા જે મારા સભ્યો છે પાંચ, કે બધા જ લોકો મને આમ મને સપોર્ટિવ હોય, મારે ક્યાંય જવું ના પડે, ફેમિલીમાં ક્યાંક પ્રસંગ હોય તો એ લોકો અરેન્જ કરી લે, મારા બે ભાઈઓ છે તો એ સંભાળી લે, મમ્મી પપ્પા બધું જ એ. પણ મને એમ લાગે છે ક્યાંક કથાકથનનું કે જે સ્ટોરી ટેલિંગ જે છે એનો વારસો મને, ભલે કોઈ પત્રકાર કે લેખક નથી બન્યું અમારા આખા પરિવારમાંથી, પણ એવું કહેવાય છે કે મારા નાનીમાં છે એ આખ્યાન કરતા એમ, એટલે એમ કે એવું કહેવાય છે, અમારા મોટા બાપુને બધા એવું કહેતા હોય કે કલાકો સુધી એમ એ ઓડિયન્સને વાત કરી શક્યા, એ અભણ હતા આમ, પણ પેલી જે વાત હોય કે સાંભળી સાંભળીને કથા કરતા હોય, તો એ અને મારા નાના બાપુ છે એ સરસ વાર્તાઓ કે આમ નાની નાની, તો કંઈક ભંડારામાં ગયા હોય તો એમ કે વિઠ્ઠલ બાપુ તમે આ વાર્તા કરો એમ, તો એ કદાચ એ મને એમ લાગે છે કે એ બળ તમને ક્યાંક પેલું પેઢી દર પેઢી જે જીન્સ ઉતરતા હોય એમ મને ક્યાંક આ બંનેનો એક માતા તરફથી એક પિતા તરફથી એમ જે વારસો મળ્યો હશે એ એક બળ, અને બાકી તો ફેમિલી મેમ્બર બધા જ છે એનું, એ જ એ ફેમિલી મેમ્બર હોય જેનું બળ છે એ જ એનું તમને એવું કામ કરવાનું નવું નવું બળ આપે છે. બહુ અચ્છે. આમ તો પત્રકારની ફેમિલી એ બહુ વિશાળ હોય છે, એના મિત્રોથી માંડીને એના સહકર્મચારીઓથી માંડીને એના વાચકોથી માંડીને એ સમગ્ર એનો પરિવાર હોય છે, કોઈ સીમિત પરિવાર હોતો નથી. અને ક્યાંક ક્યાંક હર્ષભાઈ ઘણા બધા ઉલ્લેખો પણ કર્યા કેટલાક વ્યક્તિઓના, અને એ સિવાયના પણ ઘણા બધા વ્યક્તિઓનો ફાળો આપણા વિકાસમાં આપણા વિસ્તારમાં હોય છે. એક યુવા લેખક તરીકે ખૂબ જાણીતા હર્ષ મેસવાણિયા સાથે આજે આપણે વાતો કરી અને કેટલીક સરસ માહિતી, કેટલીક રસપ્રદ વાતો એમણે આપણી સમક્ષ પ્રસ્તુત કરી. હર્ષભાઈ, આપ અમારા શોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.